ચાલો, આજે આપણે હવે એસ વિભાગના જે તત્વો છે એમાં સમૂહ એક છે એના ભૌતિક ગુણધર્મ ભણવાના છે. તો બધી જ આલ્કલી ધાતુઓ છે ઈ ચાંદી જેવી સફેદ છે, એને દેખાવ કેવો છે? તો કે ચાંદી જેવી સફેદ. તમે ચાંદીના પગમાં પહેરણા ઝાંઝરા જોયા હોય, કેવા હોય તમને ખ્યાલ પડે છે, ચાંદીની વીંટી જોઈ હોય તો ચાંદી જેવા સફેદ છે, નરમ છે. બધી જ આલ્કલી ધાતુઓ નરમ, તમે તમારા નખ ભરાવો ને તોય તૂટી જાય એવી સ્મૂથ આવ નરમ, અને વજનમાં હલકી છે. આપણે આગળ ચર્ચા કરી ગયા કે આખા આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આ જે આલ્કલી ધાતુઓ છે એનું કદ મોટું છે, બરોબર? તો મોટા કદના કારણે એની ઘનતા ઓછી હોય, જેમ કદ મોટું એમ ઘનતા કેવી થઈ જાય, ઓછી થઈ જાય. તો ઘનતા ઓછી, જે લિથિયમ થી સીઝિયમ તરફ જતા વધે છે. વળી પાછા હા, લિથિયમ ઘનતા ઓમ ઓછી, એટલે આ જે વાક્ય એવું ઘનતા ઓછી કે નહીં યાર, કમ્પેરેટિવલી બીજા સમૂહની સાપેક્ષમાં. હવે ઇને સમૂહમાં તમે લિથિયમ થી સીઝિયમ તરફ જાશો તો વળી પાછી ઘનતા વધે. ઇને સમૂહ એટલે પોતાના ને પોતાના આલ્કલી તત્વોની અંદરની અંદર સરખામણી કરીએ આપણે તો લિથિયમ થી સીઝિયમ તરફ વધતી જાય. પોટેશિયમ સોડિયમ કરતા હલકી છે, પોટેશિયમ છે એ સોડિયમ કરતા કેવી છે, હલકી ધાતુ છે. તો લિથિયમ થી સીઝિયમ તરફ જતા શું થઈ જાય છે, ઘનતા વધે છે, પણ પોટેશિયમ સોડિયમ કરતા કેવી છે, તો કે હલકી ધાતુ. પોટેશિયમ સોડિયમ એટલે કે એને કરતા હલકી છે. તમે જે પેજ નંબર 293 ઉપર તમે કોષ્ટક જુઓ તો ઘનતાનું માપ આપેલું છે, લિથિયમ છે એની ઘનતા 0.53 પ્રતિ ગ્રામ સેમી ક્યુબ, બરોબર, ગ્રામ પ્રતિ સેમી ક્યુબ. સોડિયમની 0.97, પોટેશિયમની 0.86, રુબિડિયમની 1.53 અને સીઝિયમની 1.90. તો આ જે સોડિયમ પોટેશ આપણે કીધું ને કે ભાઈ લિથિયમથી સીઝિયમ તરફ જાય વધતી જાય, પણ એમાં વળી પાછો અપવાદ આવી જાય, સોડિયમની વધારે છે ને પોટેશિયમની ઓછી છે, એટલે આ અપવાદ કહેવાય. આ જે વાક્ય લખ્યું ને એને શું કહેવાય, અપવાદ, બરોબર. આંકડાઓ યાદ નથી રાખવાના, પણ ખાલી સમજાય એટલા માટે આપણે તમને કીધા આંકડા. તેઓના નીચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ છે. તો હવે ચર્ચા કરી કે એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કમ્પેરેટિવલી બીજા સમૂહો કરતા કેવા છે, તો કે નીચા છે, કારણ કે તેઓમાં એકલ સંયોજકતા ઇલેક્ટ્રોન હોવાને કારણે નિર્બળ ધાતવીય બંધ રહેલો છે. બધા ધાતુ તત્વો છે તો કેવો બંધ હોય, ધાતવીય. એવું આપણે રાસાયણિક બંધન નામનું ચેપ્ટર ભણી ગયા, તો ધાતવીય બંધ છે. તો નિર્બળ ધાતવીય બંધ હોવાને કારણે સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ સરળતાથી ગુમાવી ગયું, અને હરફ ધાતવીય બંધમાં જોઈ ગયા છે કે ગુમાવતા નથી, પણ આખી સપાટીમાં બધે હરીફરી હકતા, મુક્ત ઇલેક્ટ્રોન. તો ધાતવીય બંધ રહેલો હોય છે એટલે એના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ કેવા છે, તો કે નીચા. તમે આલ્કલી ધાતુ અથવા એના કોઈ પણ ક્ષારો, મતલબ આલ્કલી ધાતુ એટલે સોડિયમ અને એનો ક્ષાર કોઈ લઈ લ્યો NaCl, તેના ક્ષારો ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં એટલે કે ઓક્સિજન વાળી આ જ્યોતમાં, એટલે કે તમે જે ગેસની જે જ્યોત જોઈ દુધિયા રંગની જ્યોત, એ જે દુધિયા રંગની જ્યોત હોય ને એનો મતલબ એને ઓક્સિડાઇઝિંગ જ્યોત કહેવાય. તો ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં લાક્ષણિક રંગ આપે છે. લાક્ષણિક રંગ આપવો એનો મતલબ કે દર વખતે સરખો જ આપે અને એ ફિક્સ જ આપે. માની લે કે સોડિયમ છે, બરોબર, તો એ પીળો રંગ જ આવે. તમે ટ્રાય પણ કરી શકો,
એક ચમચીમાં થોડુંક મીઠું ભરી અને તમે ગેસ ઉપર ગરમ કરશો તો એ પીળા રંગની દેખાય, જોત આપશે, એટલે તમને ખ્યાલ આવી. તો આમ થવાનું કારણ એ છે કે જ્યોતની ગરમી હોય, આ જેનું કારણ કે છે કે ભાઈ હુકામ લાક્ષણિક રંગ આપે. તો આપણે જોઈ ગયા ને કે સમૂહ એકના તત્વો છે એની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન છે. એટલે જેવો તમે ગરમ કરશો એટલે એક ઇલેક્ટ્રોન છે એની ધરા અવસ્થામાંથી કઈ અવસ્થામાં આવી જાય, તો કે ઉત્તેજિત અવસ્થામાં. અને તમને ખ્યાલ છે કે ઉત્તેજિત અવસ્થામાં કોઈ પણ ઇલેક્ટ્રોન ઝાઝી કરી ન રહે, એટલે પોતે જે ઉર્જાનું શોષણ કર્યું એ પ્રમાણે વિકિરણનું ઉત્સર્જન કરીને પોતાની વરી પાછી ધરા અવસ્થામાં આવી જાય. બરોબર, તો એને એ અનુરૂપ રંગ મળે આપણને. તો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે ઊંચી શક્તિ સ્તરમાં ઉત્તેજિત થઈને જાય છે અને પાછો ફરે એટલે એનું વિકિરણનું ઉત્સર્જન કરે, એને પ્રમાણે આપણે રંગ મળે. તો કઈ ધાતુ કેવું રંગ આપે છે એનું આપણે કોષ્ટક આપ્યું. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, બરોબર, આ સીઝિયમ. કઈ ધાતુ કેવો રંગ આપે છે? તો ભાઈ લિથિયમ છે એ કિરમજી રંગ, લાલ રંગ આપે છે, કિરમજી લાલ. અને એની આવૃત તરંગ લંબાઈ કેટલી હોય? તો કે 670.8 નેનોમીટર. સોડિયમ મેં તમને કીધો છે કેવો રંગ આપે છે, તો કે પીળો. પોટેશિયમ છે તો એ જાંબલી રંગની જ્યોત આપે છે. રુબિડિયમ છે તો લાલ જાંબલી રંગ આપે છે, બરોબર. અને સીઝિયમ છે એ વાદળી રંગની જ્યોત આપે. તો આ એમસીક્યુમાં જી નીટમાં પૂછાય કેવો કેવો રંગ છે નહીં, બરોબર. તો આપણે જ્યોત કસોટી દ્વારા આ તત્વો છે એની પરખ કરી શકીએ. તો અકાર્બનિક રસાયણ વિજ્ઞાનના જ્યારે પ્રેક્ટિકલ કરશો તો એમાં આવી જ્યોત કસોટી આવે, કોલસા કસોટી આવે. એ કસોટીમાં જ્યોત કસોટી દ્વારા તમને આપેલ ધાતુમાંથી આમાંથી કોઈ છે કે નહીં તમે ઓળખી શકો. સમજણ રેડી? તો આલ્કલી ધાતુને તેમની અનુરૂપ જ્યોત કસોટીથી આપણે પારખી શકીએ જ્યારે તેમની સાંદ્રતાને જ્યોત પ્રકાશ મિતિ, એટલે કે ફ્લેમ ફોટોમેટ્રી, અથવા પરમાણ્વીય અવશોષણ એટલે કે વર્ણપટીયદર્શીય પદ્ધતિ દ્વારા નક્કી કરી શકીએ છીએ. ટૂંકમાં પ્રકાશ જ્યોત, ફ્લેમ ફોટોમેટ્રી, ફ્લેમ કરી, ફ્લેમ એટલે પ્રકાશની જ્યોત કરી, જ્યોત ફ્લેમ એટલે જ્યોત. તો જ્યોતની મદદથી તમે એને ઓળખી શકો એમ સાદી ભાષામાં કહ્યું હતું. રેડી? આ તત્વો પર આપાત પ્રકાશ થાય છે ત્યારે પ્રકાશનું શોષણ થવાને કારણે પરમાણુ ઇલેક્ટ્રોન છે એ ગુમાવે છે, બરોબર. અને આ ગુણધર્મને કારણે તમને ખ્યાલ પડે કે સીઝિયમ અને પોટેશિયમનો ઉપયોગ છે એ પ્રકાશ વિદ્યુત કોષમાં વિદ્યુત ધ્રુવ તરીકે થાય છે. તો આજે પોટેશિયમ ને સીઝિયમ એવા તત્વો છે કે એ આરામથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે, બરોબર. એટલે એનો ઉપયોગ ક્યાં થાય? તમે કદાચ ઘણા હોટલોમાં કે ઘણી જગ્યાએ તમે જોયું હશે કે તમે દરવાજાની સામે ઉભો રહ્યો એટલે દરવાજો ખુલી જાય, અથવા તમે ક્યારેક મોલમાં ગયા હોય ને તમે જોયું હશે કે નળ નીચે હાથ રાખો ને ઓટોમેટિક નળ ચાલુ થઈ જાય, બરોબર. એ પ્રકાશ વિદ્યુત કોષની મદદથી આ બધી વસ્તુ થતી હોય, અને એ પ્રકાશ વિદ્યુત કોષમાં મોટે ભાગે પોટેશિયમ ને સીઝિયમ જેવી ધાતુઓનો ઉપયોગ થાય. સમજણ હુકામ? તો કે ઇલેક્ટ્રોન છે સરળતાથી ગુમાવી શકે છે એના ગુણધર્મને કારણે. ખ્યાલ પડી ગયો? તો આ થઈ ગયું ભૌતિક ગુણધર્મ. હવે આપણે ભણવાના છે રાસાયણિક ગુણધર્મ. તો રાસાયણિક ગુણધર્મોનો મતલબ આપણે કીધેલું છે કે એ અલગ અલગ રસાયણ કઈ રીતે કામ કરે છે એના રાસાયણિક ગુણધર્મ. તો આલ્કલી ધાતુઓ છે એના મોટા કદ અને નીચી આયનીકરણ એન્થાલ્પીને કારણે ખૂબ જ પ્રતિક્રિયાત્મકતા ધરાવે. બધાના ગુણ આજે બધા જ લીના કે રૂઝી પાલક, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, એના રાસાયણિક ગુણધર્મો માટે જવાબદાર જો કોઈ કારણ હોય તો યાદ રાખવાનું છે મોટો કદ અને નીચી આયનીકરણ એન્થાલ્પી, આ એનું મેન કારણ છે, બરોબર. આ બેને લીધે એનામાં ખૂબ જ ઊંચી પ્રતિક્રિયાત્મકતા એટલે કે ખૂબ જ સક્રિય હોય છે, બરોબર. આ ધાતુની પ્રતિક્રિયાત્મકતા સમૂહમાં નીચે તરફ જતા વધતી જાય,
એટલે કે સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા છે ઈ જેમ જેમ તમે સમૂહમાં નીચે જાશો એમ વધતી જાય, એટલે કે સીઝિયમ છે એની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે. સમજાઈ ગયું? હું કામ તો કે જેમ તમે નીચે જાવ એમ કદ વધતું જાય છે સમૂહમાં. આપણે ના બની કે સમૂહમાં ઉપરથી નીચે આવી એમ કદ વધે, તો કદ વધેનો મતલબ શું થયો કે છેલ્લી ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન તો બધાની કક્ષામાં છેલ્લો એક એક જ છે, પણ સીઝિયમમાં છેલ્લો ઇલેક્ટ્રોન છે કેન્દ્રથી બહુ દૂર હોય એટલે એ ઇલેક્ટ્રોન બહુ સરળતાથી ગુમાવી શકે કમ્પેર ટુ લિથિયમ સોડિયમ પોટેશિયમ, બરોબર? એટલે એની પ્રતિક્રિયાત્મકતા સૌથી સૌથી વધારે. ચાલો હવે રાસાયણિક ગુણધર્મો ચાલુ. ટૂંકમાં રાસાયણિક ગુણધર્મો માટે જવાબદાર આપણે કીધું ને મોટું કદ નીચે એની કારણે એન્થાલ્પી હતું. હવે પહેલી પ્રક્રિયા છે હવા એટલે કે ઓ ટુ સાથેની પ્રક્રિયા. હવે શાકમાં તમે બટેકા નાખો તો કેનું શાક થાય? બટેકાનું શાક થાય. તો તમે આપણે સમૂહ એકના તત્વો છે આલ્કલી તત્વો, એની તમે હવા એટલે કે ઓક્સિજન પ્રક્રિયા કરો તો શું બને? એના ઓક્સાઇડ બને. સિમ્પલ વસ્તુ છે, બરોબર? તો આલ્કલી ધાતુઓ છે શુષ્ક હવામાં ઝાંખી પડી જાય, એ તમને એમને ખબર પડે છે કેમ, એટલે ચાંદીના ઘરેણા ઝાંખા પડી જાય થોડાક ટાઈમમાં હવામાં ખુલારી, એવી રીતના આજ દેખાવમાં ચાંદી જેવા સફેદ છે ને એટલે ઝાંખા પડી જાય, ઓફ વ્હાઇટ કલરના થઈ જાય. તો શુષ્ક હવામાં સપાટી કેવી થઈ જાય છે? તો કે ઝાંખી પડી જાય છે. શું કામ ઝાંખી પડે છે? તો કે ધાતુની સપાટી ઉપર ઓક્સાઇડ બની જાય છે. ધાતુની સપાટી ઉપર શું બની જાય છે? તો કે ઓક્સાઇડ બને છે. અને ભેજ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોક્સાઇડ બનાવે. જો હવામાં ભેજ હોય, કારણ કે હવા કીધું એટલે તો ભેજે આવે, તો એચ ટુ આરે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડ બનાવી નાખે. સમજાણ? તો આવી રીતના હું લખું સિમ્પલ રીતે કે એમ શુષ્ક હવા હોય તો ઓ ટુ જ હોય ખાલી, બરોબર? તો આવી રીતના એમ ઓ એમ ટુ ઓ, બરોબર? અને બે લીધા એટલે અહીંયા હું હાફ કરી નાખું એટલે એક જ ઓક્સિજનની જરૂર પડે. અને જો અહીં સંતુલિત કરતા તમને ખ્યાલ પડે છે તો આની એક સંયોજકતા આની બે સંયોજકતા એટલે એમ ટુ ઓ પ્રકારના ઓક્સાઇડ બનાવે. અને ભેજ હોય તો હવામાં તો ભેજ એ હોય, ભેજ એટલે પાણી, તો હાઇડ્રોક્સાઇડ બનાવશે એમ ઓ એચ, એમ ઉપર પ્લસ વન ને ઓ એચ ઉપર માઇનસ વન, તો હાઇડ્રોક્સાઇડ બનાવે. હવામાં જલદ રીતે સળગે છે. તમે હવામાં ખાલી સોડિયમને ખુલ્લો મૂકી દો ને તો હળગી જાય, તમારા હાથમાં રાખો ને તમારા હાથ હળગી જાય, અને પાણીમાં નાખો ને તો એ ભટાકડાની જેમ હળસિત સુંદરી બોમ ન ફૂટે એની જેમ ફૂટે, એટલે કે હવામાં એ જલદ રીતે પ્રક્રિયા કરે છે. સોડિયમ છે, બરોબર, આપણે વાત કરીએ તો લિથિયમ છે એ આવી રીતના સિમ્પલ ઓક્સાઇડ જ બનાવશે. લિથિયમ છે એ સિમ્પલ શું બનાવશે? આપણે ઉપર જે સમીકરણ લખ્યું ને એની જેમ જ આ લિથિયમ ઓક્સાઇડ બનાવ્યો, બરોબર? અને સોડિયમ છે એ પેરોક્સાઇડ પણ બનાવી શકે, ઓક્સાઇડ તો બનાવે જ છે પણ આરે આરે પેરોક્સાઇડ પણ બનાવી શકે. તો સોડિયમ વત્તા ઓક્સિજન, તો આ જે બન્યું એને ટ્યુ ઓ ટુ, તો પેરોક્સાઇડ, સોડિયમ પેરોક્સાઇડ, બરોબર? એ પેરોક્સાઇડ બનાવી શકે છે. અને અન્ય ધાતુઓ છે એટલે કે પોટેશિયમ ને સીઝિયમ, એ તો સુપર ઓક્સાઇડ બનાવી શકે છે, બરોબર? પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ, તો હું પોટેશિયમનું લખું પોટેશિયમ વત્તા ઓ ટુ, બરોબર? તો શું થઈ જાય? કે ઓ ટુ આ બહીનો સુપર ઓક્સાઇડ. તો લિથિયમ ખાલી ઓક્સાઇડ બનાવી શકે, સોડિયમ છે એ ઓક્સાઇડ પ્લસ પેરોક્સાઇડ બનાવી શકે, અને પોટેશિયમ છે એ સુપર ઓક્સાઇડ એટલે કે પોટેશિયમ રુબિડિયમ ને સીઝિયમ, એ બધા હું બનાવી શકે છે સુપર ઓક્સાઇડ. અને આવું આપણે તમને શીખવાડેલું છે ને, ઓક્સાઇડ એટલે ઓક્સિજનની માઇનસ બે સંયોજકતા, પેરોક્સાઇડ એટલે માઇનસ એક, અને સુપર ઓક્સાઇડ એટલે માઇનસ એક દ્વિતીયાંશ. આ બધા જ ઓક્સાઇડમાં આલ્કલી ધાતુની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? તો કે પ્લસ વન જ હોય, એટલે કે એમ પ્લસ વન જ હોય.
લિથિયમ હવામાં નાઇટ્રોજન સાથે સીધી પ્રક્રિયા કરીને અપવાદરૂપ વર્તણૂક દર્શાવીને લિથિયમ નાઇટ્રાઇટ પણ બનાવી દે છે. આ અપવાદરૂપ પ્રક્રિયા છે. હવામાં નાઇટ્રોજન અને પ્રક્રિયા કરી દે છે. આલ્કી ધાતુ અને તેમની પાણી અને હવા પ્રતિની ઊંચી પ્રતિક્રિયાત્મકતાને લીધે એને તમારે સોડિયમની અંદર ડૂબાડીને રાખવા પડે, હાચવવા પડે. તો આ સોડિયમ ને પોટેશિયમની બધાય છે અને તમારે ઊંચી પ્રતિક્રિયાત્મકતા છે એટલે તમારે હવાના સંપર્કમાં ના આવવા દેવા. કારણ કે જો હવાના સંપર્કમાં આવી જાય ને તો એ પ્રક્રિયા કરી લે છે. એટલે એને તમારે કેરોસીનની અંદર ડૂબાડીને રાખવા પડે. સમજાણું?